नमस्ते बाळ दोस्तों, આપણે મેં સ્માર્ટ કોમ્પ્યુટર એજ્યુકેશનમાં આજે શીખીશું ધોરણ 3 ગણિત ગમ્મત, એમાં પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત, એટલે કે આપણે સંખ્યાઓ શીખવાની છે અને આપણે રમત દ્વારા શીખીશું. હવે છે અહીંયા ચિત્ર આપેલું છે, ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઝાડ છે અને ઝાડની નીચે ઘણા બધા મિત્રો ભેગા થયા છે અને કંઈ ને કંઈ રમત રમે છે, એટલે કે બધાની પાસે કચુકા છે અને તે તેમને કેટલા કેટલા કચુકા મળ્યા છે એ અહીંયા આપેલું છે. અહીંયા રાધિકા, ગૌરી, સુનિલ, ઇન્દ્રા અને વિકી છે, તો આપણે જોઈશું. રાધિકા, ગૌરી, વિકી, ઇન્દ્રા, સુનિલ, આમલીના બી ભેગા કરતા હતા. ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે, તો આપણે અહીં ચિત્રમાંથી જોઈને જોવાનું છે કે કોણે સૌથી વધારે કચુકા એકઠા કર્યા છે. તો તમે એ જોઈ શકો છો કે અહીંયા સંખ્યાઓ આપેલી છે 42, પછી છે એટલે કે અહીંયા જે વિકી છે, વિકી એને 42 ભેગા કર્યા છે, રાધિકાએ 24, ગૌરીએ 47, સુનિલે 38 અને ઇન્દ્રાએ 54. તો સૌથી મોટી સંખ્યા છે 54, એટલે કે આપણે અહીંયા પહેલી ખાલી જગ્યામાં લખી શકીએ છીએ કે ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા એકઠા કરે, એટલે કે અહીંયા આપણે ઇન્દ્રાનું નામ લખીશું. તો લખીશું ઇન્દ્રા. વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલે કચુકા વધારે ભેગા એક કરવા પડશે, એટલે કે જેટલા વિકી જોડે છે કચુકા, વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલે કેટલા ભેગા કરવા પડશે. તો વિકી પાસે છે 42 અને સુનિલ પાસે છે 38. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 42 છે, તો અહીંયા સુનિલને 38 પછી આપણે 42 સુધી સંખ્યા ગણવાની છે, એટલે 38 પછી બાળકોને ગણાવી શકો 39, 40, 41 અને 42, એટલે કે 4 થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે અહીંયા 4 કચુકા ભેગા કરવા પડશે. એ જ રીતે જો રાધિકા 6 કચુકા વધારે મેળવી તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે, એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની જોડે કેટલા કચુકા, એટલે 24 છે, 24માં 6 ઉમેરવાના છે. તો અહીંયા બાળકોને આપણે લખાવી શકીએ છીએ કે 24 વત્તા 6, એટલે કે અહીંયા 24 વત્તા 6, એટલે કે બરાબર 24માં 6 ઉમેરે એટલે કે 30 કચુકા હશે. કેટલા હશે? 30. એવી જ રીતે હવે કેટલા બાળકો પાસે 40 કરતાં વધારે કચુકા છે, એટલે કે અહીંયા આપણે સંખ્યામાં જોઈશું કે 40 કરતાં વધારે કોના કોના છે. તો એક વિકી, પછી ગૌરી, પછી ઇન્દ્રા, એટલે કે અહીંયા 3 જે બાળકો છે એની પાસે 40 કરતાં વધુ કચુકા છે. તો આપણે એમના અહીંયા જવાબમાં લખીશું 3. પછી છે ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર છે. તો અહીંયા આપણે ચિત્રમાં જોઈશું કે કોને 50 કરવા માટે 3 કચુકાની જરૂર પડશે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે અહીંયા ગૌરી પાસે 47 કચુકા છે, તો આપણે ગૌરીનું નામ અહીંયા લખીશું કે ગૌરીને 3 કચુકાની જરૂર પડે. તો અહીંયા ગૌરી. સુનિલ પાસે 40 કરતાં 2 કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે 40 કરતાં 2 કચુકા વધારે છે. તો અહીંયા સુનિલ પાસે એટલે 40માં 2 એટલે કે 38, તો સુનિલ પાસે 38 છે અને 42 કોના છે, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા 42 કચુકા કોના છે, તો બાળકો તરત જ બોલશે કે વિકી, એટલે કે આપણે અહીંયા વિકીનું નામ લખવાનું છે. છેલ્લી ખાલી જગ્યામાં આપણે વિકીનું નામ લખીશું, એટલે કે અહીંયા બાળકો પાસે લખાવશું. હવે આગળનું પેજ જોઈશું. અહીંયા છે બિંદુઓની રમત, એટલે કે ટપકાની રમત. વર્તુળમાં આપેલા ટપકાઓની સંખ્યાની કલ્પના કરો. હવે ટપકાઓની ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો. વર્તુળ બનાવીને તમારા મિત્રો સાથે આ રમત રમો. સૌથી સારું અનુમાન કોણ કરી શકે છે તે જો, એટલે કે અહીંયા ટપકાઓની જ રમત છે અને આપણે ખાલી માત્ર અનુમાન જ કરવાનું છે. અહીંયા હરણનું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. મારા રહેલા ટપકાઓનું અનુમાન તમે કરી શકો છો. તો આપણે અનુમાન કરીએ તો દાખલા તરીકે કેટલા હશે, તો અંદાજે તો 5. તો આપણે અહીંયા અનુમાન કરવાનું છે કે 5. અહીંયા ફૂલ છે અને ફૂલ ઉપર એક ભમરો છે, એટલે કે એ ભમરા ઉપર કેટલા ટપકા છે એ પણ આપણે અનુમાન કરવા છે. તો આપણે દાખલા તરીકે અનુમાન કરી શકીએ કે 6. તો આપણે અનુમાન સાચું છે કે ખોટું, એટલે કે તે જોવા છે.
હવે આ રીતે આપણે અહીંયા ટપકાઓની જુદી જુદી રમત કરીને, એટલે કે અહીંયા દાખલા તરીકે હવે હું એમ કહું કે અહીંયા 15 થાય એટલા 15 સમય જાય, અહીંયા વર્તુળ આપેલું છે એમાં કેટલા હશે અનુમાન કરવાનું છે. દાખલા તરીકે હું અહીંયા બોલું કે 15, તો અહીંયા 15 છે તે આપણે ગણી શકીએ. તે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 એટલે કે એક વધારે છે, એટલે કે શું, એટલે કે આપણે સત્યથી નજીક છે, એટલે કે સાચું જ છે. અનુમાન જે કર્યું એના અંદાજ પ્રમાણે છે. આવી રીતે આપણે બીજી રમત પણ બાળકોને શીખવી શકીએ છીએ અનુમાનની. હવે આગળ છે ધોનીની સદી, એટલે કે અહીંયા એ તમે જોઈ શકો છો કે ચિત્રમાં એક મેદાન આપેલું છે અને મેદાનમાં ક્રિકેટરો ક્રિકેટ રમી રહ્યા છે. ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય હરીફાઈ વન ડે મેચ ભારત પ્રથમ બેટિંગ બલ્લેબાજી કરે છે, એટલે કે અહીંયા મેચ રમાઈ રહી છે. ધોની 96 રન પર ફક્ત એક જ દડો બોલ બાકી છે, તે તેની સદી પૂરી કરી શકશે. અને આ જુઓ કેવો શ્રેષ્ઠ છગ્ગો, એટલે કે એને 96 રન પર ફક્ત એક જ દડો બાકી છે, એટલે કે 96 રન થઈ ગયા છે અને એક જ દડો બાકી છે હવે. અને એનો છેલ્લે વાગ્યો છે છગ્ગો, એટલે કે સદી, એટલે કે 100 રન કરવામાં થઈ જશે તો હા, તેણે પોતાની સદી પૂરી કરી તો આવશે હા. તો એને છગ્ગો માર્યો, એટલે કે 96 વત્તા અહીંયા આપણે લખીશું, અહીંયા લખીશું 6, એટલે 96 વત્તા 6 કરીએ તો અહીંયા થશે 102 રન. એટલે કે બાળકોને તરત આપણે અહીંયા લખાવીશું 102 રન કર્યા છે. સદી પૂર્ણ કરવા માટે નીચેના ખેલાડીઓને કેટલા રનની જરૂર છે તે આપણે અહીંયા લખવાના છે કે ખેલાડી 1માં 93, ખેલાડી 2માં 97, ખેલાડી 3માં 89 અને ખેલાડી 4માં 99. એટલે કે આપણે 100 રન પૂરા કરવાના છે, એટલે કે એમાં કેટલા ખૂટે છે સદી પૂર્ણ કરવામાં. તો હવે 93 છે તો 100 પૂરા કરવા માટે 93 પછી ગણીએ તો 94, 95, 96, 97, 98, 99 અને 100, તો અહીંયા 7, એટલે કે અહીંયા 7 રનની જરૂર પડશે. તો અહીંયા બાળકોને આપણે લખાવી શકીએ કે 7. પછી છે 97, તો એમાં 3 રનની જરૂર પડશે, એટલે કે 3 જ રન કરે એટલે થઈ જશે 100. પછી છે 89, તો 89માં 90, 91, 92 એટલે કે 11 રન થશે, એમાં 11 રનની જરૂર પડશે. પછી છે 99, તો એમાં 1 જ રનની જરૂર પડશે, એટલે કે 100 સદી, એટલે કે આપણે 100 અહીંયા ગણતરીમાં લેવાના છે કે 100 રન કરવા માટે. હવે આગળ જોઈશું 99 પછી આપણે આ રીતે આગળ જઈએ છીએ, એટલે કે 99 પછી કાચબો આવે છે, પછી 100, 101, 102, એટલે કે આપણે અહીંયા 100 પછી નીકળી શીખવાની છે કે એટલે 101, 102, 103, 104, એટલે કે જે આપણે 1 થી 100ની એકડી શીખ્યા એમાં જ ખાલી આગળ 1 મૂકવાનું છે, એટલે કે 101, એમ ત્યાં સુધીની આપણે 200 સુધીની એકડી અહીંયા જોવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 99, 112, 195, 206, એટલે કે અહીંયા સંખ્યા અંકમાં આપેલી છે અને બાજુમાં શબ્દમાં. તો પહેલાંમાં આપણે જોઈશું કે અહીંયા આપેલા છે 99, તો 99, 100, 100, 101, 101, તો અહીંયા 102, તો અહીંયા આપણે અહીંયા શબ્દોમાં લખવાનું છે. તો બાળકોને આપણે અહીંયા લખાવીશું 102, એટલે કે નાના અક્ષરથી અહીંયા લખાવીશું 102. પછી આવે છે 103, 104, 105, એટલે કે અહીંયા આપણે અહીંયા અંકમાં લખવાનું છે. તો અહીંયા આપણે બાળકોને અંકમાં લખાવીશું, તો અંકમાં આ રીતે લખાવી શકીએ 105. એ જ રીતે 106, 107, તો અહીંયા આપણે શબ્દોમાં 107 લખાવાના છે. પછી છે અહીંયા 107 લખાવાના છે. પછી છે અહીંયા 108, એટલે કે અહીંયા આપણે બાળકોને 108 લખાવાના છે. પછી 109, 110. હવે બાજુમાં જોઈશું આપણે, તો અહીંયા 111, 112 એ જે અંકમાં અને શબ્દમાં છે એ પૂરા કરવાના છે આપણે. હવે છે બાજુમાં 195 અને 206, તો અહીંયા લખેલી છે, એટલે કે આપણે પહેલી લાઈન લખીએ 101 વાળી, હવે છેલ્લી લાઈન એના વચ્ચેની જે એકડી આવે છે એમના એમ જ આવે છે, માત્ર આપણે 100 વચ્ચે આગળ ઉમેરવાનું છે 100, એટલે કે અહીંયા જોઈ શકો છો કે 195, 196, 197, 198, 199, તો અહીંયા આપણે લખાવીશું બાળકોને અહીંયા અંકમાં 199.
પછી આવી જશે 200, એટલે કે 200ની સંખ્યા આવી જશે, એટલે કે પછી 200વાળી લાઈન ચાલુ થશે. 201, 202, 203, 204, 205, 206. તો અહીંયા આપણે ખૂટે છે જે સ્થાનેમાં આપણે લખી કાઢીશું, તો અહીંયા આવશે અંકમાં 202, પછી શબ્દમાં લખાઈશું 203, 204 આવશે, પછી 205, 206, એ રીતે આપણે અહીંયા શબ્દોમાં પણ બાળકો પાસે લખાવડાવીશું. હવે જોઈએ, ઓહ, 206 ત્રીજી સદી પૂરી કરવા માટે કેટલા વધારે રન કરવા પડે તેનું અનુમાન કરો. અહીંયા 206 છે, હવે આપણે ત્રીજી સદી પૂરી, એટલે કે એક સદી એટલે કે 100, બે સદી એટલે 200, ત્રણ સદી એટલે 300, એટલે કે 300 કરવા માટે આપણે કેટલા રનની જરૂર પડશે. તો અહીંયા આપણે બાળકોને સમજાવી શકીએ કે 300માંથી 206 બાદ કરી દે તો 94, તો આપણે 94 રન કરવા પડે તો 300ની સદી પૂરી થાય. હવે આપણે આગળનું જોઈશું. ક્રિકેટ વિશ્વકપના શ્રેષ્ઠ 10 વ્યક્તિગત રન, એટલે કે અહીંયા ખેલાડી અને કરેલ રન આપેલા છે. સચિન તો 128, ગાવસ્કર 100, ધોની 99, કોહલી 162, રહાણે 152, ધવન 178, જાડેજા 105, ગાંગુલી 141, દ્રવિડ 112, કપિલ દેવ 127. તો હવે આપણે એના પરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ધોની સહેજમાં સદી ચૂકી ગયો, એક સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રનની જરૂર પડે, એટલે આપણે ધોની જોવાનું છે કે ધોનીને 99 રન કરેલા છે તો સદી પૂરી કરવા માટે, એટલે કે એક સદી પૂરી કરવા માટે ખાલી માત્ર એને એક જ રનની જરૂર પડે, કારણ કે 99 રન એને કરેલા છે. તો અહીંયા આપણે અહીંયા એક ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ લગભગ સરખા રન બનાવે, એટલે ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ કોને સરખા રન બનાવે છે તો અહીંયા આપણે જોઈ શકીશું કે કોને અનુમાન કરવાનું છે કે સરખા રન. તો 99 અને 100 એમાં કોઈ જ બંને વચ્ચે એક જ રનનો તફાવત છે, એટલે કે અનુમાન કરવાનું છે, એટલે કે આપણે ધોની અને ગાવસ્કરનું નામ લખીશું. તો બીજી ખાલી જગ્યામાં લખીશું ધોની અને ગાવસ્કર, એટલે કે અહીંયા બાળકોને લખાવીશું ધોની ને ગાવસ્કર. ખાલી જગ્યાએ સદી પૂર્ણ કરી, વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. તો અહીંયા આપણે જોઈશું કે 100 રન, તો 100 રન કોણે કર્યા છે તો ગાવસ્કર, તો એને સદી અડધી પણ નથી કરી અને સદી વધારે પણ નથી કરી અને ઓછી પણ નથી કરી, એટલે પૂર્ણ કરી છે સદી. તો એ 100 રન ગાવસ્કરના આવશે. તો અહીંયા આપણે ત્રીજી ખાલી જગ્યામાં પણ આપણે બાળકો પાસે ગાવસ્કર લખાવીશું, ગાવસ્કર. એ જ રીતે કોઈ એક ખેલાડીએ કરેલા સૌથી વધુ રન ખાલી જગ્યા છે તો કોણે સૌથી વધારે રન કરે છે. તો અહીંયા આપણે જોઈશું કે સૌથી વધારે રન આપણે જોઈએ તો 178, એટલે કે ધવન. તો ધવને 178 રન કરેલા છે, તો અહીંયા આપણે લખાવીશું 178 રન છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે, એટલે કે અહીંયા આપણે હવે જોઈશું કે એક જ રનનો તફાવત કોને, એક જ રનનો તફાવત કોના પાસે છે. તો આપણે અહીંયા જોઈ લઈએ કે એક જ રન એમાં 99 અને 100, એટલે કે ધોની અને ગાવસ્કર વચ્ચે. તો આ ખાલી જગ્યામાં પણ ધોની અને ગાવસ્કર આવશે. પછી છે 1.5 અને અડધી સદી કરતાં 2 રન વધારે કરે, એટલે કે અહીંયા આપણે જોવાનું છે કે 1 સદી એટલે કે 100 અને અડધી એટલે કે 50, એટલે કે 150 કરતાં 2 રન વધારે તો 152 થશે. તો રહાણે, તો અહીંયા આપણે જવાબમાં લખાવીશું કે રહાણે 1.5 સદી કરતાં 2 રન વધુ કર્યા છે. તો બાળકોને આપણે અહીંયા એની સમજ આપવાની છે કે 1 સદી એટલે કે 100 રન, 2 સદી એટલે 200 રન, 3 સદી એટલે 300 રન, 4 સદી એટલે 400 રન, અને જ્યારે 1/2 સદી એટલે કે એનાથી અડધા એટલે કે 100ના અડધા 50, એ રીતે સંખ્યાની સમજ આપવાની છે. હવે આપણે આગળ જોઈશું તો આગળનામાં પણ હવે આપણે તમે અહીંયા જોઈ શકો છો કે 10-10ની ગણતરી કરીને આપેલી છે કે 10-10ના અહીં ચિત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે. વાહ, તમે આ કેવી રીતે કર્યું, એટલે કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. સાવ સહેલું, માત્ર 10-10નો કૂદકો મારો અને ફટાફટ પહોંચી જાઓ. એટલે કે અહીં આપણે 10-10ના કૂદકા મારીને બાળકોને શીખવવાનું છે. તો બાળકોને આ તો બહુ સહેલું જ છે. તો અહીંયા 10, 20, 30, પછી આવશે 40,